આજથી બોર્ડની પરીક્ષાને લઈને છાત્રોને રસ્તામાં ટ્રાફિક જામનો પ્રશ્ન ઉભો થાય તો ગભરાવું નહીં. વિદ્યાર્થીએ કે તેના પરિવારજનો ટ્રાફિક પોઈન્ટ ઉપર પોલીસને જાણ કરી શકે છે અથવા તો 100 નંબર ઉપર ડાયલ કરી શકશે, જેથી ટ્રાફિક પોલીસ તાત્કાલિક વ્યવસ્થા કરાવશે અથવા તો PCR1 વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે. આવતીકાલથી ધોરણ 10 અને 12ની જે બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે એ અનુસંધાને જ્યારે વિદ્યાર્થી પોતાના નિવાસસ્થાનથી નીકળી અને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે તો રસ્તામાં એમને ટ્રાફિક બાબતે કોઈ અડચણ ના થાય, ટ્રાફિક પોલીસ દ્વારા એમને કદાચ કોઈ નાનું વાયોલેશન હોય ટ્રાફિકનું તો ઊભા રાખી અને સમય શું છે કે એમનો વ્યય ના થાય એ માટે ટ્રાફિક પોલીસને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ સંજોગોમાં એમને ઊભા રાખી અને સમયસર શું છે કે પરીક્ષા કેન્દ્ર પર પહોંચે એ એન્શ્યોર આપણે કરવાનું છે. સાથે સાથે કોઈ ટ્રાફિક જામ કે એવો કોઈ પ્રશ્ન ઊભો થાય તો તમામને મારી અપીલ છે કે નજીકના ટ્રાફિક પોઈન્ટ ઉપર તાત્કાલિક શું છે કે જાણ કરે અથવા તો પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરશે તો તાત્કાલિક PCR1 મોકલી અથવા ટ્રાફિકની મોબાઈલ મોકલી અને એમને ટ્રાફિક ક્લિયર કરાવી અને સમયસર જે પરીક્ષા કેન્દ્ર છે એ પરીક્ષા કેન્દ્ર ઉપર મોકલવાની વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્રો જ્યાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ છે એ પરીક્ષા કેન્દ્રો ઉપર પોલીસ અને હોમગાર્ડ વત્તા જે સ્ટ્રોંગ રૂમ છે, મોબાઈલ્સ જે છે, ઝોનલ સેન્ટર છે, એ તમામ જગ્યાઓ ઉપર પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત આપવામાં આવેલો છે. સાથે સાથે PCR1 અને લોકલ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને એ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ પેટ્રોલિંગ પણ કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને જે કોઈ ઝેરોક્સ સેન્ટર્સ છે એ પણ શું છે કે એ સમય પૂરતા બંધ રાખવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે.